નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજુસફરની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 10-16 ફેબ્રુઆરી 2018ના કરંટ અફેર્સના કેટલાક અગત્યના મુદ્દાઓની. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EduSaar લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. તો મિત્રો, કરીએ સૌપ્રથમ શરૂઆત. ક્યાં મહિલાને ICCના પહેલા સ્વતંત્ર મહિલા નિર્દેશક બનાવવામાં આવ્યા છે? તો આપણો પ્રશ્ન એવો છે કે ભાઈ, ક્યાં મહિલાને ICCના પહેલા સ્વતંત્ર મહિલા નિર્દેશક બનાવવામાં આવ્યા? અહીંયા ICC એનું આપણે પૂરનામ જણાવીએ તો એનું પૂરનામ થાય છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, અને તેના સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકે ઇન્દ્રા નુઈ છે તેને પસંદ કરવામાં આવ્યા છે. ઇન્દ્રા નુઈની આપણે વાત કરીએ તો જે પેપ્સિકો કંપનીના CEO પદ પર સેવા આપી રહ્યા છે, અને આગામી જૂન 2018થી તેઓ ICCના પહેલા સ્વતંત્ર મહિલા નિર્દેશક તરીકેની સેવામાં જોડાશે. તો જવાબ છે, એટલે કે આ જવાબ સાથે અહીંયા એનો પૂરક જવાબ આપણે લખશું, જૂન 2018થી. ICCનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો એ દુબઈની અંદર આવેલું છે, અને હાલના CEO છે ICCના તેઓ છે શશાંક મનોહર. ભારત દેશ વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંકમાં કેટલામાં સ્થાન પર રહ્યું છે? તો એ 44માં સ્થાન પર રહ્યું છે. કયો દેશ વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંકમાં પ્રથમ સ્થાન પર રહ્યો છે? તો અમેરિકા છે એ પ્રથમ સ્થાન પર રહ્યું છે, જ્યારે UK છે એ બીજા ક્રમે છે, અને સ્વીડન છે એ ત્રીજા ક્રમે છે. આ UK બીજા અને સ્વીડન ત્રીજા. વિશ્વના સૌથી ઊંચા સ્થાન પર આઈસ હોકી સ્પર્ધાનું આયોજન ભારતના ક્યાં રાજ્યમાં થયેલું? તો એનો જવાબ છે જમ્મુ કાશ્મીર રાજ્યના લડાખ વિસ્તારની અંદર એનું આયોજન છે એ થયેલું. તાજેતરમાં SBI કાર્ડના MD તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો હરદયાલ પ્રસાદની નિયુક્તિ છે તેમાં કરવામાં આવેલી છે. ભારતમાં કઈ બેંક દ્વારા સૌથી વધારે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થયા છે? તેનો જવાબ છે HDFC બેંક દ્વારા સૌથી વધારે ક્રેડિટ કાર્ડ ઇસ્યુ થયા છે, અને આ બેંકનું પૂરું નામ થાય છે હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. ખેલો ઇન્ડિયા ગેમ્સનું સમાપન કયા શહેરમાં કરવામાં આવેલું? તો એ નવી દિલ્હીમાં કરવામાં આવેલું. ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સમાં કયા રાજ્યએ સૌથી વધારે સુવર્ણ મેડલ પ્રાપ્ત કરેલા છે? તો હરિયાણા રાજ્યએ સૌથી વધારે સુવર્ણ મેડલ પ્રાપ્ત કરેલા છે, અને એની સંખ્યા છે 38. ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સમાં હરિયાણા રાજ્યએ કુલ કેટલા મેડલ જીત્યા છે? તો 102 મેડલ જીત્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય છે તેણે 110 મેડલ જીત્યા છે, પરંતુ તેની પાસે સુવર્ણ મેડલની સંખ્યા એ માત્ર 36 છે, અને તેની દૃષ્ટિએ હરિયાણા છે એ આગળ છે. આ વર્ષે યોજાયેલ VVID 2018 બેઠકનું આયોજન કયા શહેરમાં થયેલું? તો એ નવી દિલ્હીમાં થયેલું, અને આ બેઠક છે એ 3 દિવસ માટેની હતી. દેશમાં રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે? તો એનો જવાબ છે 1976ની અંદર આ સંસ્થાની સ્થાપના છે એ દેશમાં કરવામાં આવેલી છે. તાજેતરમાં કયા દેશના વડાપ્રધાનને ગ્રાન્ડ કોલાર ઓફ ધ સ્ટેટ ફિલિસ્તાનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો ભારત દેશના વડાપ્રધાનને ગ્રાન્ડ કોલાર ઓફ ધ સ્ટેટ ફિલિસ્તાનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ફિલિસ્તાન દેશની આધિકારિક યાત્રા કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ ગણાય? તેનો જવાબ છે નરેન્દ્રભાઈ મોદી. 23માં વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત કયા દેશમાં થઈ ચૂકી છે? તો એ શરૂઆત દક્ષિણ કોરિયાની અંદર થયેલી છે, અને ત્યાં 102 પદકો માટે રમત છે એ રમાશે. હાલ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકે કોણ સેવા આપી રહ્યા છે? તો તેમાં મૂન જે ઇન નામના જે વ્યક્તિ છે તેઓ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ તરીકેની સેવા આપી રહ્યા છે. NPCI ભારતમાં કયા ક્ષેત્રમાં કામ કરનારું સંગઠન છે? તો એ રિટેલ ચૂકવણી ક્ષેત્રે કામ કરનારું સંગઠન છે, અને તેનું પૂરું નામ થાય છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. હાલ NPCI એ કોને ગેરકાર્યકારી અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કર્યા છે? તો બિસ્વામોહન પાત્રા છે તેઓને NPCIએ
ગેર કાર્યકારી અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કર્યા છે. કોના હસ્તે દિલ્હી ખાતે યુનાની ચિકિત્સા પર આંતરરાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તેનો જવાબ છે ડૉક્ટર જિતેન્દ્ર સિંહના હસ્તે, અને એ 2 દિવસ માટે. યુનાનીમાં વિશેષ યોગદાન આપનાર ક્યા હકીમની આ વર્ષે 150મી જન્મજયંતિ ઉજવાઈ? તો જવાબ આવશે હકીમ અજમલની. ભારત દેશના પ્રધાનમંત્રીએ ક્યા દેશમાં યાત્રા દરમિયાન અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિરનું ખાતમુહૂર્ત કર્યું? તો UAE, જેનું પૂરું નામ થાય છે યુનાઇટેડ આરબ અમીરાત. દક્ષિણ કોરિયાના પ્યોંગચાંગમાં આયોજિત 23મા વિન્ટર ઓલિમ્પિકમાં પ્રથમ સુવર્ણ મેડલ જીતવામાં કોણ સફળ રહ્યું છે? તેનો જવાબ છે ચાર્લોટ કાલ્લા. આ 23મા વિન્ટર ઓલિમ્પિક છે તે 9-25 ફેબ્રુઆરી સુધી રમાશે. 9-25 ફેબ્રુઆરી. ભારતના કયા શહેરમાં સ્વચ્છ વાયુ અભિયાન શરૂ કરવામાં આવેલું છે? તો તેનો જવાબ છે દિલ્હી. હાલમાં રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસના સમારોહનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવેલું? તો જેપી નડ્ડા દ્વારા કરવામાં આવેલું, અને તેઓ ભારતના સ્વાસ્થ્ય મંત્રી છે. ભારતમાં પ્રથમ હાઈવે કેપેસિટી મેન્યુઅલ કોણે જાહેર કરેલ છે? તો જવાબ આવશે નીતિન ગડકરીએ જાહેર કરેલ છે, જે ભારતના સડક પરિવહન મંત્રી છે. ઓમાન દેશની રાજધાની કઈ છે? તો મસ્કત એ ઓમાન દેશની રાજધાની છે, અને ત્યાંનું ચલણ છે એ ઓમાની રિયાલ છે. ચીન LPGA ટૂર માટે ક્વોલિફાય કરનાર પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર કોણ બન્યા છે? તેનો જવાબ છે શર્મિલા નિકોલટ. વિશ્વ સ્તર પર મુંબઈ કેટલામાં ક્રમે સૌથી અમીર શહેર જાહેર થયું છે? તો 12મા ક્રમે. અને મુંબઈની કુલ વેલ્થ થાય છે $950 અરબ. વિશ્વના સૌથી અમીર 3 શહેરોની સૂચિમાં ન્યૂયોર્ક, લંડન અને ત્રીજું શહેર કયું છે? તેનો જવાબ છે ટોક્યો. દિલ્હીમાં કોના દ્વારા આંતરરાષ્ટ્રીય સંમેલન ઇન્ડિયા પાવર સ્ટેશન 2018નું ઉદ્ઘાટન કરવામાં આવેલું? તો તેનો જવાબ છે RK સિંહ દ્વારા. આ વર્ષે વિશ્વ રેડિયો દિવસનો વિષય કયો રાખવામાં આવ્યો હતો? તો રેડિયો એન્ડ સ્પોર્ટ્સ. હાલ યુનેસ્કોના ડીજી તરીકે કોણ સેવા આપી રહ્યા છે? તો ઓડ્રે એન્જોલ એ યુનેસ્કોના ડીજી તરીકેની સેવા આપી રહ્યા છે. અને 13મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો દિવસ છે એ ઉજવાય છે. અંધ લોકો માટેની રાષ્ટ્રીય શતરંજ ચેમ્પિયનશિપનું 13મું સંસ્કરણ કોણે જીતેલ છે? તો કિશન ગાંગોલીએ જીતેલ છે. અને આ જ ચેમ્પિયનશિપમાં અશ્વિન મકવાણા, જે ગુજરાતના છે, તે બીજા સ્થાને રહ્યા છે. હાલમાં વિશ્વની સૌથી ઊંચી હોટલ ગેવારો ક્યાં ખુલી છે? તો એ દુબઈની અંદર ખુલેલી છે. મોદી કેરને ના કહેનાર પ્રથમ રાજ્ય દેશનું કયું બન્યું છે? તો એ પશ્ચિમ બંગાળ છે, અને ત્યાંના મુખ્યમંત્રી તરીકે મમતા બેનર્જી સેવા આપી રહ્યા છે. NHPCનું પૂરું નામ શું થાય છે? તો નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ એ NHPCનું પૂરું નામ છે. બેંક ઓફ બરોડા માર્ચના અંત સુધીમાં કયા દેશમાં પોતાની શાખા બંધ કરશે? તો એ દક્ષિણ આફ્રિકામાં પોતાની શાખા છે એ બંધ કરશે. હાલ બેંક ઓફ બરોડાના અધ્યક્ષ તરીકે કોણ સેવા આપી રહ્યા છે? રવિ વેંકટેશ, તેઓ બેંક ઓફ બરોડાના અધ્યક્ષ તરીકેની સેવા આપી રહ્યા છે. અને આ બેંક ઓફ બરોડા છે તેની વિદેશમાં 107 જેટલી શાખાઓ છે. 23મા વિન્ટર ઓલિમ્પિકના ફિગર સ્કેટિંગમાં કયા દેશને ગોલ્ડ મેડલ મળેલ છે? તો તેનો જવાબ આવશે કેનેડા. હાલમાં સાહિત્ય અકાદમીના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? તો ચંદ્રશેખર કંબાર નવા અધ્યક્ષ તરીકે તેણે સ્થાન છે એ સંભાળ્યું છે. જિંદગીનામા ઉપન્યાસ કોના દ્વારા લખવામાં આવેલ છે? તો કૃષ્ણા સોબતી દ્વારા લખવામાં આવેલ છે. ભારતમાં પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત થયો હતો? તો જી શંકર કૃપને પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયો હતો. સાહિત્ય અકાદમીની સ્થાપના ભારતમાં કયા વર્ષે કરવામાં આવેલી? તો વર્ષ 1954માં કરવામાં આવેલી. કોને 53મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થશે? તો કૃષ્ણા સોબતીને 53મો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થશે. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ કઈ તારીખે મનાવાય છે? તો 12મી ફેબ્રુઆરીએ ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ મનાવાય છે.
ભારતના કયા શહેરમાં ભારત રશિયા કૃષિ સંમેલન આયોજિત થયેલું? તો દિલ્હી શહેરની અંદર આયોજિત થયેલું. કયો દેશ 8મા થિયેટર ઓલિમ્પિકની મેજબાની કરશે? તો ભારત દેશ 8મા થિયેટર ઓલિમ્પિકની મેજબાની કરશે. હાલ દક્ષિણ આફ્રિકાના કયા રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપેલ છે? તો જેકબ જુમાએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપેલું છે. એડીઆરના રિપોર્ટ અનુસાર દેશના સૌથી અમીર મુખ્યમંત્રી કોણ જાહેર થયા? તો ચંદ્રબાબુ નાયડુ, જેઓ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે, તેઓ સૌથી અમીર મુખ્યમંત્રી જાહેર થયા છે. હાલ સાહિત્ય અકાદમી દ્વારા કેટલી ભાષાના લેખકોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો 23 ભાષાઓના લેખકોને સન્માનિત કરવામાં આવ્યા છે. જોઈએ મિત્રો આજનો સવાલ. ભારતમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે? તો મિત્રો, કેવો લાગ્યો આપને આ વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.